નમસ્કાર દોસ્તો, મદનલાલ ધીંગરા નામમાં જે ક્રાંતિ છે દોસ્તો, જ્યારે આપણે સાવરકરજી વિશે વાત કરી રહ્યા હતા ત્યારે મેં એ વિડીયોમાં કહ્યું હતું કે મદનલાલ ધીંગરા એના ઉપર તો એક અલગ જ વિડીયો બની શકે. એટલે આજે 18 સપ્ટેમ્બર 2018ના રોજ આપણે એને યાદ કરીએ, કેમકે આજે એમનો જન્મદિવસ. આ તારીખ એક એવી તારીખ છે કે જ્યારે મને બહુ ગૌરવ થાય, કેમ કે મારા બાળકોને હું જ્યારે ભણાવતો હું ત્યારે મદનલાલ ધીંગરાનું નામ આવે ત્યારે એમના અલગ જ જુસ્સો આવે, કેમ કે એ એમનો પ્રિય પાત્ર હતું. અને આજે પણ એક સુનિલ નામનો એક છોકરો છે, જ્યારે મેં મદનલાલ ધીંગરા વિશે વાત કરી કે એને કોનું ખૂન કર્યું, તો છેલ્લે પાટલીએ બેસે પણ હાથ ઊંચો કરીને કીધું કે સાહેબ વિલિયમ વાયલી. દોસ્તો, આ એક જનૂન છે અને દેશ માટેના આવા ક્રાંતિકારીઓની બલિદાની યાદ રાખવી એ આપણી ફરજ છે. અને જે દેશ ઇતિહાસ ભૂલી જાય છે એ દેશ આગળ ટકી શકતો નથી, એવું સ્વામી સચ્ચિદાનંદના પુસ્તકોમાં મેં વાંચેલું છે. મદનલાલ ધીંગરા 1887માં અમૃતસરમાં જન્મ્યા. એમના પિતાજી દત્તામલજી હતા, એ એન્જિનિયર હતા, સાથે ડૉક્ટર પણ હતા. હવે આ દત્તામલજી બ્રિટિશ ભક્ત અને એમના 6 પુત્રો, 6માંના એક મદનલાલ ધીંગરા, અને તમામ બ્રિટિશ ભક્ત પરિવાર હતો. બ્રિટિશ ભક્ત એટલે એમાંના સૌથી મોટા ભાઈ, મદનલાલ ધીંગરાના મોટા ભાઈએ તો એક ન્યૂઝપેપર બહાર પાડ્યું હતું જેનું નામ હતું મિન્ટો હેલ્થ. દોસ્તો, આ પરિવારમાં એક એવો વ્યક્તિ જન્મે કે જે લંડનમાં જઈને એક અંગ્રેજ અધિકારીની હત્યા કરી નાખે તો એ અચરજ જ કહેવાય. હવે આ મદનલાલ ધીંગરા ઉપર એ વખતે ટીળકજી અને લાલા લજપતરાયજીના વિચારોનો તો પ્રભાવ હતો, પરંતુ જ્યારે લંડન ગયા 1906માં, એ વખતે ઇન્ડિયા હાઉસમાં રહ્યા. હવે ઇન્ડિયા હાઉસ વિશે આપણે જાણીએ છીએ કે શ્યામજી કૃષ્ણવર્મા એક એવી વ્યવસ્થા કરી હતી કે ભારતનો કોઈ પણ વ્યક્તિ આવે તો ત્યાં સર્વપ્રથમ 1 મહિનો એની વ્યવસ્થા ત્યાં થાય અને પછી એને પોતાની વ્યવસ્થા કરી નાખવાની હોય છે. પણ અમુક ત્યાં એવા લોકો પણ હતા કે જે ત્યાં જ રહેતા હતા અને એમાં સાવરકરજીના સંપર્કમાં મદનલાલ ધીંગરા આવ્યા. એક સરસ પ્રસંગ છે જે ડૉક્ટર શરદ ઠાકરની બુક સિંહ પુરુષમાં આપેલો છે કે જ્યારે સાવરકરજી આ ક્રાંતિકારીઓને એક યોજના વિશે સમજાવી રહ્યા હતા અને ત્યારે મદનલાલ ધીંગરા પ્રથમ વખત આ વ્યક્તિને સાંભળવા માટે આવે છે, ત્યારે મદનલાલ ધીંગરાએ જે કપડાં પહેરેલા હોય છે એના પરથી સાવરકરજીને એવું લાગે છે કે આ કોઈક નબીરો છે. એટલા માટે મદનલાલ ધીંગરા કહે છે કે મારે પણ એક ક્રાંતિમાં જોડાવું છે. ત્યારે સાવરકરજી એવું કહે છે કે બેટા, એના માટે તો લોહી વહેવડાવવું પડે અને તમારા જેવા નબીરાના કામ નથી. ત્યારે મદનલાલ ધીંગરા આસપાસ નજર કરે છે અને જે અનાજ આપણે જે કોથળામાંથી અનાજ ચેક કરવા માટે જે છરો ખોસવામાં આવે એ છરો પોતાના હાથમાં ખોસી દે છે અને લોહીની છોડો ઉડે છે. ત્યારે સાવરકરજી એને પાટો બાંધતા કહે છે કે તો હવે પછી પકડ આ પિસ્તોલ અને હવે જે પણ કાર્ય હશે એમાં સર્વપ્રથમ તું હોઈશ. અને એના પછી આપણે સૌ જાણીએ છીએ કે વિલિયમ વાયલી, આપણે પણ એ નથી જાણતા કે વિલિયમ વાયલીની હત્યા કરવા એ પ્રેરાયેલા નહોતા, એમને ખરેખર મારવા હતા લોર્ડ કરઝનને કે જેણે બંગાળના ભાગલા કરેલા. હવે આજે કરઝનને મારવા ગયેલો મદનલાલ ધીંગરા, પરંતુ ત્યાં એ એક વખત એવું બને છે કે કરઝન અને મદનલાલ ધીંગરા એક સમયે એક જગ્યાએ મળે છે પણ એ નિષ્ફળ રહે છે મદનલાલ ધીંગરા. પછી સાવરકરજીને આ વાત કરે છે ત્યારે સાવરકરજી કહે છે કે મને નિષ્ફળ લોકો પસંદ નથી. અને પછી મદનલાલ ધીંગરા 1 જુલાઈ 1909ના રોજ વિલિયમ વાયલીને એક ઇન્ડિયન નેશનલ એસોસિએશન ત્યાં હોય છે અને એની એક મિટિંગ હોય છે, એમાં વિલિયમ વાયલી આવવાનો હોય છે. હવે આ જે ઇન્ડિયન નેશનલ એસોસિએશન, એની રચના જ એટલા માટે કરવામાં આવી હોય છે કે આ જે સશસ્ત્ર ક્રાંતિ છે એને ડામી દો અને એનો જે મેઇન વ્યક્તિ હોય છે એ આ વિલિયમ કરઝન વાયલી હોય છે. હવે કરઝન વાયલી જેવો આવે છે એવો જ દરવાજા ઉપર જ મદનલાલ ધીંગરા એના માથા પર 4 ગોળી મારે છે. 5મી પોતાના માથા પર મારવાનો પ્રયત્ન કરે છે પણ ત્યાં સુધી એને પોલીસ પકડી લે છે. હવે આ કેસ ચાલે છે ત્યારે એ વકીલ પણ
મદનલાલ ધીંગરા રાખતા નથી અને ફાંસી ઉપર જ્યારે ચડવાનું હોય છે ત્યારે પોતાના હાથે જ ફંદો લઈ અને ફરી હું ભારતમાં જ જન્મું એવી ઈચ્છા સાથે આ શહીદી વહોરી લે છે. દોસ્તો, આ મદનલાલ ધીંગરા એનું એક સ્મારક અજમેરના રેલવે સ્ટેશનની બિલકુલ સામે આજે પણ જોવા મળે છે. આ મદનલાલ ધીંગરાના 68 વર્ષ પછી એટલે કે 1976માં એમના અસ્થિ ભારત લાવવામાં આવ્યા. હવે આ જ્યારે મદનલાલ ધીંગરા, હવે મદનલાલ ધીંગરા એક એવો ક્રાંતિકારી હતો કે જેમણે ખુદીરામ બોઝ, સતીન્દર પાલ અને કાશીરામ જેવા ક્રાંતિકારીઓની ફાંસીનો વિરોધ કરી અને આ આ બદલો લેવાના ઈરાદાથી આ હત્યા કરી હતી. પણ એવું કહેવાય છે કે જો સાવરકરજી એમને ન મળ્યા હોત તો કદાચ આ દેશભક્ત આટલા સુધી પહોંચી શક્યા ન હોત. દોસ્તો, આવા અનેક ક્રાંતિકારીઓ છે કે જે આપણે લીધે અને વિદેશમાં જઈને સશસ્ત્ર ક્રાંતિ કરી અને ત્યાં જઈને શહીદી વહોરી લીધી. ભરી યુવાનીમાં ફાંસીને માંચડે ચડી જવું અને એ પણ દેશ માટે. એને કોર્ટમાં એક સરસ વાક્ય એ બોલે છે મદનલાલ ધીંગરા, એ છેલ્લે આપણે સાંભળીએ કે ઇંગ્લેન્ડના લોકોને એ કહે છે કે તમારા પર જર્મન લોકો આક્રમણ કરે અને તમે જર્મનીના ગુલામીમાં હો અને તમે પછી જ્યારે જર્મન લોકોની હત્યા કરો અથવા તો જર્મન અધિકારીની હત્યા કરો તો તમને કોઈ અફસોસ હોય? ત્યારે ઇંગ્લેન્ડના લોકો પણ એને વધાવે છે. ઘણાય લોકો ત્યાં ભેગા થયેલા હોય છે અને એ કોર્ટમાં એક શોકનો માહોલ ઊભો થઈ જાય છે. એવો હતો આ મદનલાલ ધીંગરા.